પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તે બાબતે પાલનપુર મામલતદારશ્રીની હાથસેહાથ જુડુ કોંગ્રેસ પક્ષના પ્રમુખ મયુર ડેરિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાલનપુર તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ સહિતના કામ કરાવવા આવતા હોય છે અને લાંબી કતારો લાગી છે અને જનસેવા કેન્દ્રના સર્વર ડાઉન હોવાના પ્રશ્નો ઊભા થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. તે બાબતે પાલનપુર મામલતદાર શ્રીને પત્ર દ્વારા રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, વિરાટ ભારત ન્યૂઝ, પાલનપુર. આજે પાલનપુર તાલુકાની અંદર દરેક ગામડાઓમાંથી વાલીઓ અને બાળકો પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પોતાના ગામડાઓની અંદર આ સુવિધા ના હોવાના લીધે પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી વાલીઓ પોતાના આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રહે છે, છતાં પણ એમના આધાર કાર્ડ અપડેટ થતા નથી. આધાર કાર્ડ અપડેટ ના થવાના કારણે એમની શિષ્યવૃત્તિ રોકાઈ શકે છે. તો મામલતદારશ્રીને મારી નમ્ર વિનંતી કે દરેક ગામડાની અંદર આની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ત્યાં આગળ આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે. આધાર કાર્ડ અપડેટ થયા પછી એનું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થાય તો એ પણ પ્રક્રિયા ત્યાં આગળ એમની પોતાની સ્કૂલની અંદર કરવામાં આવે. તો વાલીઓએ પોતાનો વ્યવસાય ના બગડે અને વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ ના બગડે, કેમ કે છેલ્લા 1 અઠવાડિયાથી વાલીઓ પોતાના આધાર કાર્ડને અપડેટ કરવા માટે આમથી આમ ધક્કા ખાઈ રહ્યા છે. તો તંત્રને સજાગ બની અને સત્વરે આ શિષ્યવૃત્તિની તારીખ પતી જાય એના પહેલાં આનો કંઈક રસ્તો કાઢવો અને તંત્ર પગલાં લેવાયા.